ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર પૂછાતો 17 માર્ક્સનો એક અગત્યનો પ્રેક્ટિકલ જે છે ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ. આ પ્રેક્ટિકલની અંદર તમને પદાર્થ આપવામાં આવશે, એની અંદર કયો ધનાયન અને કયો ઋણાયન છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર આ પ્રેક્ટિકલ કેવી રીતે પરફોર્મ કરવાનો છે એનો સેપરેટ વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યો છે. પણ અહીંયા પ્રશ્ન એ વાતનો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓની મેં કોમેન્ટ જોઈ કે ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ પુરવણી અંદર કેવી રીતે લખવાનો છે એની અંદર કઈ ખબર નથી પડતી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હું લઈને આવી ચૂક્યો છું વિથ ડેમો. મેં એક પુરવણી અંદર આખે આખો પ્રેક્ટિકલ લખ્યો છે અને જો તમે પણ હું જે તમને માહિતી આપું છું એ રીતે સિસ્ટમેટિક આખે આખો પ્રેક્ટિકલ લખો છો તો આની અંદર તમે પણ 17 માંથી 17 માર્ક્સ આસાનીથી દોસ્તો મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડ પરીક્ષાની અંદર એક પુરવણી આપવામાં આવશે અને જે આ પદાર્થ છે એ તમને ઘન અવસ્થા અથવા એનું દ્રાવણ બનાવીને પણ દોસ્તો આપી શકે છે. આ પ્રેક્ટિકલની અંદર તમે સાથે માર્ગદર્શિકા દોસ્તો સાથે રાખી શકો છો, એની અંદર જોઈ જોઈને તમારે આખો પ્રેક્ટિકલ કરવાનો છે. ખાસ સમજો, માર્ગદર્શિકા કહું છું અથવા તો હું તમને જે બુક આપવાનો છું બરાબર છે, સ્કીમ બુક, એ તમે સાથે રાખી શકો છો, જર્નલ સાથે રાખી શકશો નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, માનો કે તમને પુરવણી એક આપવામાં આવી છે તો આ પુરવણીના ઉપરના ભાગની અંદર બોર્ડ દ્વારા જે માહિતી પ્રિન્ટ થયેલી આવતી હોય એ હશે. પુરવણીના પહેલા પેજ ઉપર માત્ર તમારે હેતુ લખવાનો છે અને એની નીચે તમારે પરિણામ આ કોષ્ટક બનાવીને એની અંદર દોસ્તો લખવાનો છે. પુરવણીના પાછળના પેજથી આખો પ્રેક્ટિકલ લખવાની શરૂઆત કરવાની છે, જેની અંદર સૌ પ્રથમ અકાર્બનિક ક્ષારની સૂકી કસોટી, એની અંદર તમારે પ્રાથમિક કસોટીઓ લખવાની, જેમાં રંગ વાસ નહીં લખો તો ચાલશે, રંગ લખવાનું, પદાર્થને સૂકી કસોટીમાં ગરમ કરતા, જ્યોત કસોટી, બોરેક્સ મણકા કસોટી કેવી રીતે લખવાની છે એ પણ સમજાવીશ. બસ વિડીયોને એન્ડ સુધી જોજો. તમને જે કન્ફ્યુઝન છે, તમને જે પ્રોબ્લેમ છે કેવી રીતે લખવું એ આસાનીથી સોલ્વ થઈ જશે અને કેવી રીતે પ્રેક્ટિકલ કરવો એ પણ હું દોસ્તો શીખવાડીશ. તો પ્રાથમિક કસોટી લખાઈ જાય, પછી ઋણાયની પરક કસોટી લખવાની, જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ દરેક કસોટીઓ આ રીતે તમારે એક ફોર્મેટ બનાવીને લખતું જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્કીમ બુક જે છે એક્ઝામની અંદર તમને સાથે રાખવા દેશે એટલે આજનો સેશન તમારા માટે બહુ ફાયદાકારક છે. તો આ રીતે ઋણાયની કસોટી લખવાની, જે ઋણાયન હાજર મળે એની નિર્ણાયક કસોટી અને એના સમીકરણો લખવાના. અહીંયા તમારું 50% કામ પૂરું થાય. ત્યાર પછી તમારે ધન આયનની પરખ કસોટી કરવાની છે. જે સમૂહ તમને હાજર મળે એ, માનો કે તમને સ્ટાર્ટિંગના પહેલો બીજો સમૂહ ગેરહાજર મળ્યા તો એ ગેરહાજર બતાવવાનો, માનો કે ત્રીજો સમૂહ છે તમને હાજર મળ્યો તો ત્રીજો સમૂહ હાજર બતાવવાનો, પછી ચોથા પાંચમા સમૂહ લખવાની જરૂર નથી. કહેવાનો મતલબ કે ઉપરથી લાઈનમાં જ સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરવાની, તમારે ઉપરથી લાઈનમાં જ કસોટી કરવાની, આડાવળી ચાલશે નહીં, નહીં તો તકલીફ થશે, લાઈનમાં જ કસોટી કરવાની. જે સમૂહ હાજર મળે એ હાજર બતાવી, એની ઉપરના ગેરહાજર બતાવવાના, પણ નીચેના ગેરહાજર બતાવવાની જરૂર નથી. તો માનો કે ઉપરથી તમે સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરતા આવ્યા, માનો કે ઉપરના સમૂહ તમને ગેરહાજર મળ્યા, ગેરહાજર બતાવ્યું, માનો કે વચ્ચેનો કોઈ સમૂહ તમને હાજર મળ્યો એ હાજર બતાવ્યું, પછી સીધું જવાનું એની નિર્ણાયક કસોટીઓ પર. તો ફરીથી એકવાર લખી દેવાનું કે સમૂહ જે હાજર મળે એના ધન આયનનું પૃથ્થકરણ, ઉપર જે સમૂહ હાજર બતાવ્યો છે એ જ કસોટી બેઠે બેઠી અહીંયા લખી દેવાની, અને હવે ત્યાર પછી ધન આયનની નિર્ણાયક કસોટી લખવાની અને દોસ્તો એના સમીકરણો લખવાના, અને પરિણામ ક્યાં લખવાનું, પુરવણીના પહેલા પેજ ઉપર હેતુ જ્યાં લખ્યો છે એની નીચે કોષ્ટક બનાવીને લખવાનું. ઓકે, તો આ રીતે તમારે પુરવણી અંદર પ્રેક્ટિકલ લખવાનો છે. હવે દોસ્તો આપણે જોઈએ કે આ પ્રેક્ટિકલ તમે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરશો. બરાબર છે, તો સૌ પ્રથમ મેં તમને કીધું એમ કે આ પ્રેક્ટિકલની અંદર માર્ગદર્શિકા અથવા તો કે સ્કીમ બુક તમને સાથે રાખવા દેશે. બીજી વાત, 17 માર્ક્સનો પ્રેક્ટિકલ છે, જે અંદર પ્રાથમિક કસોટીના 4 માર્ક્સ છે, ઋણાયની પરક કસોટીના 4 માર્ક્સ છે, ઋણાયની નિર્ણાયક કસોટી અને એના સમીકરણ લખશો એના 2 માર્ક્સ છે, ધનાયની પરક કસોટી કરશો એના 4 માર્ક્સ છે, ધનાયની નિર્ણાયક કસોટી અને સમીકરણ લખશો એના 2 માર્ક્સ, અને 1 માર્ક્સ જે વેધો એ પરિણામનો છે. હવે તમારે શું કરવાનું, તો જેવો તમને પદાર્થ અને પુરવણી આપે એટલે જગ્યા ઉપર તમારે જવાનું, પુરવણીને થોડીક વાર માટે સાઈડ
સાઈડમાં મૂકી દેવાની, પલ્લે નહીં, ફાટે નહીં, ખરાબ ન થાય એવી રીતે સાઈડમાં મૂકી દેવાની. અને સૌથી પહેલું કામ કરવાનું આપણે પ્રેક્ટિકલ કરી નાખવાનું. ઘણા વિદ્યાર્થી શું કરે, એક કસોટી કરે લખે, બીજી કસોટી કરે લખે, પછી પાછળથી ખબર પડે કે ઓલું તો ખોટું હતું, તો પછી છેકછાક કરે, તો બહુ ખરાબ હાલત થશે દોસ્તો. તો ખાસ તમારે શું કરવાનું, પુરવણીને સાઈડમાં મૂકી દેવાની અને પ્રેક્ટિકલનું કામ પહેલાં શરૂ કરી દેવાનું. હવે તમારે શું કરવાનું, તો તમને જે પદાર્થ કોઈ સ્કૂલની અંદર સોલિડ આપે છે, ઘન પદાર્થ એક નાના બીકરની અંદર, અને ઘણી બધી સ્કૂલોની અંદર એનું દ્રાવણ બનાવીને આપે છે કસનળીની અંદર, બરાબર છે. તો કોઈ પણ રીતે એક્સ વાય ઝેડ આપે, તમારે જોવાનું કે પહેલાં તમારે પુરવણીની અંદર પ્રાથમિક કસોટી લખવાની. તમારે જોવાનું કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એનો રંગ કેવો છે, જે રંગ આમાંથી હોય એ પ્રમાણે તમારે લખવાનું, અને એની સામે જે ખાનું છે એ તમારે લખવાનું. રંગનું કામ પૂરું થયું, નેક્સ્ટ આવે છે પદાર્થને સૂકી કસનળીમાં ગરમ કરતા, તો એક નવી ટેસ્ટ ટ્યુબ લેવાની. દોસ્તો મિનિમમ 5 ટેસ્ટ ટ્યુબ લઈને તમારે એક્ઝામની અંદર આમાં જવાનું છે, બરાબર. એક નવી ટેસ્ટ ટ્યુબ લેવાની, એની અંદર પદાર્થ નાખવાનો, ઘન પદાર્થ, એને બર્નરની ઉપર ગરમ કરવાનો અને જોવાનું કે ભાઈ આમાંથી કોઈ પણ પ્રકારનું અવલોકન મળે છે તો એ હાજર બતાવવાનું. ત્યાર પછી આવે જ્યોત કસોટી અને બોરેક્સ મણકા કસોટી. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ટ્રીક તમને આપીશ, શું કરવાનું છે, તો જ્યોત કસોટી અને બોરેક્સ મણકા કસોટીમાં સમય બગાડવાનો નથી. ઘણી બધી મોટા ભાગની સ્કૂલોની અંદર આ કસોટી કરાવતા જ નથી, એટલે વિદ્યાર્થીને આ કસોટી ઓલરેડી નથી આવડતી, બરાબર છે. તો શું કરવાનું, આ બંનેના નામ લખી દેવાના, બોક્સ દોરી દેવાનું અને અવલોકનને અનુમાન બાકી રાખવાનું, બરાબર. એ આપણે પાછળથી લખવાનું. પ્રાથમિક કસોટી લખાઈ જાય, પછી હેડિંગ આપવાનું ઋણાયની પરખ કસોટી. આ લાઇનમાં જ જે હું તમને બતાવું છું એ જ રીતે લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે. ઋણ આયનની પરખ કસોટી, જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ કસોટી લાઇનમાં કરતી જવાની, જે જગ્યાએ તમને હાજર મળે એ વસ્તુ હાજર બતાવવાની, બાકીની અહીંયા ગેરહાજર બતાવવાની. માનો કે આમાંથી કોઈ પણ વસ્તુ તમને હાજર મળી છે તો પછી આપણે જવાનું સીધી એની નિર્ણાયક કસોટી ઉપર. હવે અહીંયા પેમ્પલેટમાં આપી છે, બધી કસોટી નથી લખવાની. તમે ઋણાયનની સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરી, જે કસોટી તમને હાજર મળી, ઋણાયન તરીકે જે વસ્તુ તમને હાજર મળ્યું એને કન્ફર્મ કરવા માટે એની નિર્ણાયક કસોટી કરવાની છે. તો તમને ઉપરથી જે ઋણાયન હાજર મળ્યો બરાબર એની જ અહીંયા જોતું જવાનું, ભાઈ એની નિર્ણાયક કસોટી ક્યાં છે એ તમારે લખવાની અને એના સમીકરણ લખવાના. મિનિમમ દોસ્તો બે સમીકરણ, ઓછામાં ઓછા બે સમીકરણ લખવાના, બધે બધા લખવાની જરૂર નથી, બરાબર. તો તમે ઋણ આયનની નિર્ણાયક કસોટી દોસ્તો આવી રીતે લખી નાખો છો, ત્યાં તમારું 50% કામ પૂરું થઈ જાય છે. ખ્યાલ આવે છે? તો ઋણ આયન તમે લખી દીધી નિર્ણાયક કસોટી, એના સમીકરણ 50% કામ પૂરું થઈ ગયું. હવે આવે છે ધન આયનની સમૂહ કસોટી. અહીંયા દોસ્તો ઘણા બધા વિદ્યાર્થી શું કરે, ડાયરેક્ટલી બીજા સમૂહની, ચોથા સમૂહની આડાવડું મજા આવે એમ પ્રેક્ટિકલ કરે. આ પ્રેક્ટિકલની અંદર તમને 1 કલાક ને 15 મિનિટનો સમય મળવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી આખી આખી કલાક મથે, છતાંય પ્રેક્ટિકલ નથી આવડતો. તો અહીંયા જે સિસ્ટમેટિક માહિતી આપું છું આ રીતે જ તમારે પ્રેક્ટિકલ કરવાનો છે. ઋણ આયનનું કામ પૂરું થાય ત્યાર પછી ધન આયનની સમૂહ કસોટી હેડિંગ મારવાનું, આ રીતનું એક કોષ્ટક બનાવવાનું છે, બરાબર છે. શું કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરતી જવાની. માનો કે તમે શૂન્ય સમૂહની કસોટી કરી. દોસ્તો અગાઉની જે જૂની બુક આવતી હતી એની અંદર શું હતું કે NH4+ સમૂહ 5 બમાં હતું, બરાબર છે. એટલે આ નવી બુક તમારા માટે એટલે જ બનાવી છે, ન્યુ NCERT મુજબ, નવા સિલેબસ મુજબ. હવે જો NH4+ શૂન્ય સમૂહમાં આવી ગયો છે તો સૌથી પહેલું કામ શૂન્ય સમૂહની કસોટી કરવાની. જો હાજર મળી જાય તો નીચેના સમૂહ લખવાની જરૂર નથી, સીધું નિર્ણાયક કસોટી ઉપર જવાનું. પણ માનો કે શૂન્ય સમૂહની કસોટી કરી, ગેરહાજર મળી તો ગેરહાજર બતાવી દેવાનું. માનો કે પહેલા સમૂહની કસોટી કરી, ગેરહાજર ન મળ્યું તો ગેરહાજર બતાવવાની. માનો કે તમે બીજા સમૂહની કસોટી કરી ની હાજર મળી ગયું તો બીજા સમૂહની કસોટી હાજર બતાવવાની. એટલે કે પહેલો સમૂહ ગેરહાજર બતાવ્યો, શૂન્ય સમૂહ ગેરહાજર બતાવ્યો, બીજો સમૂહ હાજર બતાવ્યો. પછી માનો કે તમને અહીંયા મળી ગયું છે તો પછી તમારે નીચેની કસોટીઓ ગેરહાજર બતાવવાની જરૂર નથી, તમારે સીધું એની નિર્ણાયક કસોટી પર જવાનું. સમજાઈ ગયું દરેકને? તો ખાસ અહીંયા ધ્યાન આપી દેશો, લાઇનમાં કસોટી કરવાની, જે લાઇનમાં તમે ઉપરથી નીચે જાઓ છો ઉપરની ગેરહાજર મળે છે એ બતાવવાની, જ્યાંથી હાજર મળી ગઈ એ હાજર બતાવવાની, અને પછી સીધું એની નિર્ણાયક કસોટી પર જવાની. તો માનો કે ઉપરમાંથી તમને કોઈ પણ ધન આયન, કોઈ પણ સમૂહ તમને હાજર મળ્યો છે તો તમારે શું કરવાનું, પછી સીધી એની નિર્ણાયક કસોટીઓ કરવાની.
તો આ રીતે જે પણ સમૂહ તમને હાજર મળ્યો છે, શૂન્ય સમૂહ, પહેલો સમૂહ, બીજો સમૂહ, જે પણ હાજર મળ્યો છે એની નિર્ણાયક કસોટી દોસ્તો તમારે લખવાની છે. બની શકે તો મિનિમમ બે નિર્ણાયક કસોટી, મિનિમમ બે સમીકરણ દોસ્તો લખી દેવાના. અને આટલું કામ દોસ્તો પૂરું થાય, ઋણાયનું કામ આખું પતી ગયું, ધનાયનું કામ આખે આખું પતી ગયું, અને ત્યાર પછી તમારે શું કરવાનું છે તો એનું પરિણામ લખવાનું છે. બરાબર, આ બધી નિર્ણાયક કસોટીઓ છે. જે સમૂહ હાજર મળે એની નિર્ણાયક કસોટી આપણે લખવાની છે, બાકીની લખવાની નથી. તો આવી રીતે ઋણાયન ધનાયન આખે આખું લખાઈ જાય પછી એનું પરિણામ લખવાનું છે કે ભાઈ ધનાયન આ મેળો છે, ઋણાયન આ મેળો છે, એ બંનેને ભેગા કરીને સમીકરણ બનાવવાનું શું બને. બરાબર છે, એ અણુસૂત્ર લખવાનું અને ત્યાર પછી એ પદાર્થનું નામ લખવાનું. પણ આ પરિણામ જે છે ક્યાં લખવાનું? પુરવણીના પહેલા પેજની ઉપર. ફરી એકવાર દોસ્તો અહીંયા બતાવી દઉં આખે આખું ફોર્મેટ. માનો કે આ પુરવણી છે તો પુરવણીના પહેલા પેજમાં જ અહીંયા હેતુ લખવાનો અને એની નીચે પરિણામ લખવાનું. પુરવણીના પાછળના પેજથી પ્રેક્ટિકલ લખવાની શરૂઆત કરવાની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પિન પેજ જવડી પુરવણી તમને આપવામાં આવશે, એટલે કે ટોટલ ચાર પેજ. પહેલું એની પાછળનું, બીજું એની પાછળનું, ટોટલ ચાર પેજ. જેમાં પહેલા પેજમાં તો બોર્ડની માહિતી હશે, તમારો હેતુ, પરિણામ, પહેલું પેજ તો આખું ભરાઈ ગયું. પાછળના વૈધાવે ત્રણ પેજ, પાછળનું, જમણી બાજુનું અને એની પાછળનું. તો આ જે ત્રણ પેજ વૈધા એની અંદર દોસ્તો તમારે આખે આખો પ્રેક્ટિકલ સમાડવાનો છે. તો ધ્યાન આપો અહીંયા, આ રીતે તમારે પાછળના પેજથી શરૂઆત કરવાની. અકાર્બનિક ક્ષારની સૂકી કસોટી, જેમાં પ્રાથમિક કસોટીમાં રંગ વાસ લખવાની જરૂર નથી, સૂકી કસોટીમાં ગરમ કરતા, જ્યોત કસોટી, બોરેક્સ મણકા કસોટી. ત્યાર પછી ઋણાયનની પરખ કસોટી, સ્ટેપ બાય સ્ટેપ જે મળે એની નિર્ણાયક કસોટી, એના સમીકરણ. અડધું કામ થઈ ગયું. પછી ધન આયનની સમૂહ કસોટી, સ્ટેપ બાય સ્ટેપ જે હાજર મળે ત્યાંથી દોસ્તો એની કસોટી બતાવી, એની નિર્ણાયક કસોટી અને એના સમીકરણ. આટલું લખાઈ જાય પછી પરિણામ લખવાનું છે. હવે દોસ્તો તમને યાદ હશે આપણે બે કસોટી બાકી રખાવી હતી. યાદ કરો, બે કસોટી બાકી રખાવી હતી. કઈ કઈ? તો જ્યોત કસોટી અને બોરેક્સ મણકા કસોટી. શું કરવાનું? તમને ધનાયન અને ઋણાયન આખો મળી ગયો પછી તમારે ચેક કરવાનું કે આ ધનાયન આ ઋણાયન હોય તો જ્યોત કસોટીમાં મને કેવું મળે અને બોરેક્સ મણકા કસોટીમાં કેવું મળે. તો અહીંયાથી જોઈને બેઠું તમારે દોસ્તો પછી લખી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પૂરેપૂરો સિસ્ટમેટિક જો તમે પ્રેક્ટિકલ કરો છો અને પુરવણીની અંદર બરાબર લખો છો તો દોસ્તો 70 માંથી 70 માર્ક્સ તમે આસાનીથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રેક્ટિકલ્સ ના વિડીયો તમને કરાવીને પણ બતાવ્યા છે, આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. બીજી વસ્તુ, દરેકે દરેક પ્રેક્ટિકલ્સ પુરવણીની અંદર કેવી રીતે લખવા એની એક પ્રોપર સિસ્ટમેટિક મેથડના પણ દરેકે દરેક વિડીયોઝ આપણી ચેનલ ઉપર દોસ્તો મૂકેલા છે. તો કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય, દરેકે દરેક વિષયના પ્રેક્ટિકલ્સ તમને આપણી ચેનલ ઉપરથી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જો આ વિડીયો તમને ગમ્યો હોય, ઘણા બધા વિદ્યાર્થીઓની મેં કોમેન્ટ જોઈ કે સર ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ લગતા નથી આવડતું, તો તમારી માંગને ધ્યાનમાં લઈ તમને પૂરેપૂરો સપોર્ટ કરવાના હેતુથી, પૂરેપૂરા તમને સપોર્ટ કરવાના આશયથી આજનો આ સેશન દોસ્તો તમારા માટે બનાવવામાં આવ્યો છે. તો આપણો એવો ટાર્ગેટ છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે. તમારે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંક શેર કરવાની છે. હવે તમને પ્રશ્ન હશે કે આની PDF તમને ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓને પર્સનલી PDF મોકલવી થોડુંક અઘરું કામ છે, સમય બહુ ઓછો છે. તો તમારે શું કરવાનું છે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા WhatsApp કોમ્યુનિટી ગ્રુપની લિંક આપેલી છે અને આપણા ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપી છે. આ બંનેની અંદર તમારે જોડાઈ જવાનું છે. હું ત્યાં દોસ્તો તમને આની PDF પણ પ્રોવાઈડ કરીશ જે તમે એક્ઝામની અંદર સાથે લઈ જઈ શકો છો. તો આની અંદરથી જોઈને સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રિપેરેશન કરશો, આરામથી તમારી પ્રેક્ટિકલ એક્ઝામ સરળ જશે, 50 માંથી 50 માર્ક્સ પણ દોસ્તો મેળવી શકશો. હવે તમારી પાસેથી સપોર્ટની આશા એ છે. જો આ તમને વિડીયો ગમ્યો હોય, આપણી ચેનલ પરથી સપોર્ટ મળતો હોય, તો આ વિડીયો ઉપર આપણે મેક્સિમમ લાઇકનો ટાર્ગેટ મૂકીએ છીએ. હવે તમારા પર છે, તમે કેટલી મેક્સિમમ લાઇક આ વિડીયો ઉપર અપાવો છો. સાથે સાથે દોસ્તો, આ વિડીયો મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનો છે એ પણ તમારા પર છે કે તમે કેટલો આપણી ચેનલને સપોર્ટ કરો છો. અને ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન ઉપર ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાનું છે જેથી દરેકે દરેક અપડેટની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો વિડીયોને લાઇક કરવાનો,
કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, આ બધું તમારા માટે તો ફ્રીમાં થાય છે. બસ આ ફ્રીમાં તમે જે કરી શકો છો એ સપોર્ટ તમારે અમારી ટીમને પણ આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકો બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બેસ્ટ સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક કરશો 88 66 6 055 48 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.